दोस्तों हूँ जयदीप गुंडलिया, आप सौनું મારુતિ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે લેટેસ્ટ એક આજના દિવસમાં મિત્રો એક જીટીયુ તરફથી નવો એક સર્ક્યુલર આવ્યો છે. તો મિત્રો, મને એમ થયું કે મારા જેટલા ભાઈબંધ મિત્રો છે તો એ લોકોને આ માહિતી તમને પહોંચાડી દઉં, જેથી તમને નવા ન્યૂઝ તમને દર વખતે હું તમને આપી રહ્યો છું અને એ તમને ખ્યાલ આવે છે. એટલા જ માટે અત્યારે એક નાનો અમથો વિડીયો તમારી માટે બનાવું છું. તો મિત્રો, આ જે નવા સર્ક્યુલર આપણે જીટીયુ તરફથી મળ્યું એ શું છે એનો મિત્રો ફટાફટ તમને માહિતી તમને આપી દઉં. મિત્રો, આ જે છે સર્ક્યુલર એ છે ઇન્સ્ટ્રક્શન ફોર ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ્સ ઓફ સમર 2020. મિત્રો ધ્યાન રાખજો, અહીંયા શું હું કહું છું, જે લોકોએ ઓલરેડી જો એક્ઝામ ફોર્મ ભરી દીધું હોય, ફીસ આપી દીધી હોય, તો એ લોકોને ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જે લોકોનું એક્ઝામ ફોર્મના જે ફોર્મ ભરવાનું બાકી છે, ફીસ ભરવાની બાકી છે, તો મિત્રો જીટીયુવાળાએ શું કીધું છે, સાંભળો શું કીધું જીટીયુવાળાએ, કે ભાઈ એને એવું કીધું કે ટુ મેક એક્ઝામિનેશન સિસ્ટમ મોર રિલાયબલ, કે ભાઈ એક્ઝામિનેશન છે એ સિસ્ટમને મોર રિલાયબલ કરવા માટે, એટલા માટે આપણે શું કરી છીએ કે ભાઈ ટ્રાન્સપરન્ટ શું કરી છે મિત્રો, ટ્રાન્સપરન્ટ એકાઉન્ટેબલ એન્ડ ટુ પ્રમોટ ધ ડિજિટલાઇઝેશન ઇન ધ સિસ્ટમ. જીટીયુ હેઝ ટેકન સ્ટેપ ફોરવર્ડ થ્રુ ધ ઓનલાઈન એક્ઝામ ફોર્મ ફિલિંગ ધ સ્ટુડન્ટ્સ લોગિન આઈડી જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલ એન્ડ પે ધેર ફીસ થ્રુ ધ ડિજિટલ ગેટવે. ઓકે મિત્રો, તો તમને આ ખ્યાલ છે કે તમારું જીટીયુ લોગિન આઈડી, તમારું સ્ટુડન્ટ પોર્ટલ છે, એમાં તમારો આઈડી નાખજો અને તમારો એનરોલમેન્ટ નંબર નાખજો એટલે તમને આખું લોગિન આઈડી બતાવી દેશે અને એમાં તમારે ઓનલાઈન ફીસ ભરવાની રહેશે. જે તમે અત્યારે ડિપ્લોમા છે, અત્યારે હું કોની વાત કરું છું મિત્રો, ઓનલી સ્ટુડન્ટ ફોર ડિપ્લોમા એન્જિનિયરિંગ SAM 6, રિમિડિયલ હોય કે રેગ્યુલર હોય, એઝ વેલ એઝ ડિપ્લોમા આર્કિટેક્ચર કરતા હોય SAM 6 રેગ્યુલર અથવા રિમિડિયલમાં, એની માટેની વાત કરું છું. બીજી વસ્તુ, ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન શું છે મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન સાંભળો. Students who have already filled the form, exam form at institute level and submitted the fees need not have filled. Mitro, keep in mind, not have filled form again through the digital gateway. Remaining students will have to fill their exam form directly through their own student portal and need not to go to college. મિત્રો, તો તમારે ક્યાંય જવાની જરૂર નથી, કોલેજ જવાની જરૂર નથી. તમારા પોર્ટલમાં જાઓ, તમારો એનરોલમેન્ટ નંબર નાખો, પાસવર્ડ નાખો અને કેપ્ચર નાખશો એટલે પોર્ટલ ખુલી જશે અને ઓનલાઈન ફીસ તમે ભરી દો. ઇન્સ્ટિટ્યૂટ વિલ હેવ ટુ સબમિટ ધ ફીસ ઓફ ઓનલી ધો સ્ટુડન્ટ્સ હુ હેવ ફિલ ધ એક્ઝામ ફોર્મ એટ ઇન્સ્ટિટ્યૂટ લેવલ એન્ડ સબમિટ ધ ફીસ ટુ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્સ્ટિટ્યૂટ હેઝ ટુ સબમિટ ધ ફીસ થ્રુ ધ એક્ઝિટિંગ પેમેન્ટ સિસ્ટમ SBI કલેક્ટ. ઇફ એની એક્ઝામ ફોર્મ વેર કલેક્ટેડ બાય ઇન્સ્ટિટ્યૂટ બટ પેન્ડિંગ to gun then institute make gun such forms as per schedule given in table 1. તો મિત્રો, ટેબલ છે એ ટેબલમાં તમને બતાડું શું વાત કરી છે મિત્રો. તો આ પ્રમાણે આવી રીતે તમારે ફીસ ભરવાની છે. હવે ઇન્સ્ટ્રક્શન ફોર છે ઇન્સ્ટિટ્યુશન, એ આપણે કંઈ કહેવાની જરૂર નથી. જે લોકો જે UFM કર્યો થયો હોય અથવા જે લોકો ડિટેન થઈ ગયા હોય, તો એની માટેની આ બધી વાર્તા છે, એ વાર્તા આપણે કંઈ કરવાની જરૂર નથી. આપણે અગત્યની શું છે, આપણે અગત્યની તમને કહું છું, જે આપણા સ્ટુડન્ટ માટે બહુ અગત્યની છે ઇન્સ્ટ્રક્શન, એ આ છે કે ફોર ધ ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ એન્ડ પેમેન્ટ સ્ટુડન્ટ હેઝ ટુ લોગ ઇન આઈડી. શું છે આ તમારે જાજો લખજો, https://www.student.gtu.se, એટલે તમને આમાં તમને ફોર્મ તમે ઓપન કરશો, તમારું લોગ ઇન આઈડી તમે નાખશો અને તમને થઈ જશે. આગળ જઈએ, kindly refer the instruction guidelines for more details. આ તમારે જવાનું છે, તમારે વધારે ગાઈડલાઇન તમારે વાંચવી હોય તો તમે જોઈ શકો છો. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે મિત્રો મારુતિ એકેડમી, ત્યાં આપણે તમે નીચેના તમે જોઈ શકો છો, નીચે તમારે લિંક ઓપન કરજો એટલે તમને આ બે PDF એમાં મેં મૂકેલી છે, તમે જોઈ શકો છો. આગળ જોઈએ મિત્રો, તમે આ જે ટેબલ 1, યસ, તો ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમ ડિપ્લોમા એન્જિનિયરિંગ જે 6 અને 8 અને ડિપ્લોમા આર્કિટેક્ચર, તો મિત્રો રેગ્યુલર કે રિમિડિયલ, તો એ લોકો માટેની 3 તારીખથી 3/6 થી 5/6 સુધીમાં આ ભરવાની છે ફીસ મિત્રો, ધ્યાન રાખજો. અને પેમેન્ટ એન્ડ સબમિશન ઓફ ચલણ બાય ઇન્સ્ટિટ્યૂટ 6/6/2020, એટલે કે 3 આમ જો તો 2 જ દિવસમાં આપણે આ ફી ભરી દેવાની છે. એટલા માટે આપણે ભાઈ સમય ઓછો છે, ફટાફટ કામ કરી નાખજો મિત્રો. આવી જ રીતે જે આખું ફોર્મ છે, આવી જ રીતે આખું ફોર્મ ડિગ્રીમાં સ્ટુડન્ટ જે લોકો ડિગ્રી કરે છે એ પાછા કેમાં છે, SAM 8માં છે, તો એ લોકોનું પણ આ જ ઇન્સ્ટ્રક્શન છે, ફોલો કરવાની છે, ચિંતા કરવાની જરૂર નથી. ઓકે મિત્રો, તમને આઈ વિશ તમને મેં જેમને સમજાવ્યું એ તમને સમજાવી દીધું હશે, સમજાઈ ગયા છો. આ ન્યૂ સર્ક્યુલર કોની માટે છે, જેની ફીસ બાકી છે, નવો જે લોકોની ફોર્મ બાકી છે ભરવાના, તો એ માટેનો સર્ક્યુલર આવ્યો છે.
तो मित्रों तमे आ समझू आपणे फीस रिलेटेड। हवे आपणे जोईए कि मित्रों जे लोकोन हवे पेपर स्टाइल बहु अगत्यनी छे, मित्रों तमारू पेपर केटला मार्कनू आवशे, तमारे एमां केटला मार्क पासिंग थवा माटे छे, एक क्वेश्चन केटला मार्कनो हशे, बधी डिटेल्स आ लेक्चरमां छे, तो पूरेपूरो मित्रों लेक्चर जोजो। मित्रों अहींया जे नवा स्टूडेंट छे बी सेमेस्टर, अत्यारे हूँ અત્યારે કોની વાત કરું છું મિત્રો, અત્યારે છે અત્યારે હું બી વાળાની જે લાસ્ટ સેમમાં છે એ લોકોની વાત કરું છું। એ લોકોનું પેપર 56 માર્કનું હશે અને આ 56 માંથી મિત્રો પાસિંગ માર્ક છે એ એપ્રોક્સિમેટલી 33% કાઢી તો આપણે 18 માર્કે પાસ થવાનું રહેશે મિત્રો। પછી જોઈએ અને મિત્રો યસ ટોટલ ટાઈમ કેટલો છે, 2 કલાકનો ટાઈમ પીરિયડ રહેશે। આગળ જોઈએ મિત્રો આ આખું પેપર છે એ પેપરમાં તમને ટોટલ 8 ક્વેશ્ચન આપેલા હશે। 8 ક્વેશ્ચનમાંથી માત્ર ને માત્ર તમારે 4 ક્વેશ્ચન છે એટેમ્પ્ટ કરવાના છે। હવે મિત્રો આગળ જોઈએ, એક ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1 તમે જુઓ, જે ક્વેશ્ચન નંબર 1 છે એ ક્વેશ્ચન નંબર 1માં ટોટલ તમારે 14 માર્કનો ક્વેશ્ચન છે, પરંતુ એમાં તમારે 3-4-7ની પેટર્ન મુજબ અહીંયા તમને આની પહેલાં પણ હતું આમાં પણ એમ જ છે, પરંતુ ખાલી અહીં શું ચેન્જીસ છે 56 માર્ક। ઓકે આગળ જુઓ, ટોટલ કેટલા 8 ક્વેશ્ચન છે મિત્રો તમે જોઈ શકો છો। હવે 8 ક્વેશ્ચન મિત્રો માત્ર ને માત્ર તમારે 4 ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાના છે, તો ડોન્ટ વરી, કંઈ એટલું બધું અઘરું છે નહીં, તમે આરામથી 18 માર્ક લાવી શકો છો અને આ મિત્રો વધારે એક્ઝામ સહેલી મને લાગે છે કરી શકો। ઓકે 8 ક્વેશ્ચનમાંથી માત્ર ને માત્ર 4 ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાના છે। હવે આપણે જોઈએ ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્ટુડન્ટને કેવી રીતે પેટર્ન છે મિત્રો। અહીંયા 56 માર્ક છે। હવે જે લોકો 3-3 કલાકનું પેપર છે, 3-3 કલાકનું પેપર એટલે જેમ કે મેથ્સ 3, તો એ લોકોનું કે એ લોકોનું પેપર કેવું છે 47 માર્ક્સ, શું છે મિત્રો 47 માર્ક્સ, તો એની મિત્રો આપણે પેટર્ન જોઈએ 47 માર્ક વાળી। મિત્રો તો જે 3 કલાકનું પેપર છે એ 3 કલાકના પેપરમાંથી તમને 2 કલાક આપવામાં આવે છે અને સાથે સાથે જે 70 માર્કનું પેપર એ તમારું 47 માર્કનું થશે અને આ 47 માર્કમાંથી એપ્રોક્સિમેટલી આપણાના આના માત્ર 33% કાઢીએ તો એપ્રોક્સિમેટલી 16 માર્કે તમારે પાસ થવાનું રહેશે। આમાં મિત્રો કેટલા ક્વેશ્ચન છે જોઈએ, એટેમ્પ્ટ એની 3 ક્વેશ્ચન ફ્રોમ ક્વેશ્ચન 1 ટુ 6, એનો મતલબ ક્વેશ્ચન નંબર 7 છે, એ ક્વેશ્ચન નંબર 7 ઇઝ કમ્પલસરી છે। આ ક્વેશ્ચન ટોટલ 6 ક્વેશ્ચન છે, એ 6 ક્વેશ્ચનમાં તમારે 3 ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાના છે, પરંતુ બટ લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો, લાસ્ટ ક્વેશ્ચન છે એ તમારો કમ્પલસરી ક્વેશ્ચન છે મિત્રો, કમ્પલસરી કરવાનો છે, પરંતુ તમને ઓપ્શન આપેલા છે ક્વેશ્ચન નંબર 7નો એ અથવા એ, એટલે બેમાંથી એક તમારે લખવાનો છે। આના પાછળના જે ક્વેશ્ચન છે બધા બધી પેટર્ન છે, 3-4-7 3-4-7ની પેટર્ન છે, નથિંગ બીજું કંઈ ચેન્જીસ છે નહીં મિત્રો। બહુ ક્વેશ્ચન પેપર સ્ટાઇલ બહુ આ વખતે ઇઝી કરી નાખી છે, પરંતુ તમારે શું કરવાનું છે કે આમાં તમારે ઓછા માર્ક તમારે પાસ થઈ જવું છે। બીજી વસ્તુ, અત્યાર સુધી આપણે શું આવ્યું મિત્રો, આ બીવાળાની છે મિત્રો, તો એવું નહીં સમજતા કે આ બીવાળાનું છે તો સાહેબ ડિપ્લોમાનું, તો મિત્રો જે ડિપ્લોમા એન્જિનિયરિંગ છોકરાઓનું પ્રિપેરેશન કરે છે તો એ લોકોનું પણ આ જ મેથડ છે, આ જ મેથડથી પેપર પૂછાવાનું છે, ડોન્ટ વરી, આ જ પેપર સ્ટાઇલ છે। ઓકે મિત્રો, તો બેના PDF સરખું જ છે, કાંઈ ચેન્જીસ છે નહીં। બીજી વસ્તુ, અત્યાર સુધી આપણે શું જોયું કે ભાઈ આપણે જે ફીઝને રિલેટેડ માહિતી આપી, પેપરની માહિતી, પરંતુ મિત્રો હજી સુધી આપણને ટાઈમ ટેબલ, જે એક્ઝામનું ટાઈમ ટેબલ ક્યારે આવશે એ પણ ટૂંક સમયમાં આપણને બધી માહિતી મળી જશે અને હું તમને વિડીયો તમને પ્રોવાઈડ કરી દઈશ। ઓકે મિત્રો, તો તમારા ભાઈબંધ મિત્રો જેટલા ફ્રેન્ડ છે સર્કલ છે બધા લોકોને એકને પકડીને શેર કરજો, જેથી એ લોકો પણ આ માહિતીથી અવેર થાય। ઓકે મિત્રો, તો ચલો બાય, ટેક કેર, સી યુ સૂન, અને જો હજી સુધી તમે મારુતિ એકેડેમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો જેથી આવો કોઈ નોટિફિકેશન તમને મળે તો નવો વિડીયો આવી જાય અને તમને ખ્યાલ આવી જાય। ઓકે મિત્રો, ચલો બાય.